નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી 2024 નજીક આવી રહી છે. તેમ તેમ પક્ષ પલટા અને રાજીનામાનો દોર તેજ થઈ ગયો છે. એક તરફ દરેક પાર્ટી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગેલી છે, ત્યારે એક બાદ એક વિપક્ષના રાજીનામા પડી રહ્યા છે. એક તરફ ભાજપનું લોટસ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ છે. પક્ષ પલટાની આ મોસમમાં રોજ કોઈક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ખબરો સામે આવી રહી છે. જોકે દર્શક મિત્રો, ભાજપના લોટસ અભિયાનની ભાજપમાં તો ચાલી રહી છે વેલકમ પાર્ટી, પરંતુ આ લોટસ અભિયાનથી કોંગ્રેસને ઘણું જ નુકસાન થવા પામ્યું છે તેમ કહી શકાય. એવામાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝાટકો લાગ્યો હોવાની ખબર સામે આવી છે. ખબર અનુસાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને દાવત આપનાર દિગ્ગજ નેતાના કોંગ્રેસને રામ રામ. તેમણે કહ્યું કે કેટલીક બાબતો ન કહેવાય તો સારી તો ખબર અનુસાર શર્મા મળી છે. કયા કોંગ્રેસના નેતાએ આ મોટા નેતાએ રાજીનામું કર્યું કોંગ્રેસની વાત કરીએ, મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ઝાટકો લાગ્યો હોવાની ખબર સામે આવી છે. બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે તેમણે ખુદ પોતાના એક્સ આઈડી એટલે કે ટ્વિટર આઈડી પર લખ્યું કે આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આઈએનસીમાંના પ્રાથમિક સભ્ય પદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. શું કહ્યું બાબા સિદ્દીકીએ? તો દર્શક મિત્રો, બાબા સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે હું યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને તે 48 વર્ષ સુધીની મહત્વપૂર્ણ યાત્રા રહી છે. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આઈએનસીના પ્રાથમિક સભ્ય પદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. હું ઘણું બધું કહેવા માંગુ છું, પરંતુ જેમ કહેવામાં આવે છે તેમ કેટલીક વસ્તુઓ ન કહેવાયેલી છોડી દેવી વધુ સારું છે. આ પ્રવાસનો હિસ્સો બને દરેકનો હું આભાર માનું છું. દર્શક મિત્રો, બાબા સિદ્દીકી વિશાળ ઇફતાર પાર્ટીઓનું આયોજન કરવા અને ફિલ્મ તેમજ ટેલિવિઝન ઉદ્યોગના સૌથી મોટા સ્ટાર્સને એક છબીએ લાવવા માટે જાણીતા છે. આ ઇફતાર પાર્ટીમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિતના સેલેબ્સ હાજરી આપતા હોય છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા થોડા દિવસો પહેલા જ મિલિંદ દેવરા રાજીનામું તેમણે ધરી દીધું હતું અને ત્યારબાદ બાબા સિદ્દીકી પાર્ટી છોડનારા બીજા મોટા કોંગ્રેસ નેતા બન્યા છે. થોડા દિવસો પહેલા જેવા સમાચારમાં વહેતા થયા હતા કે મુંબઈના બેન્દ્રા ઇસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા અજીત પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથમાં જોડાઈ શકે છે અને દરમિયાન આ તેમના રાજીનામા મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે અને ચર્ચાઓ ચમકી ઉડે છે. આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. વિજયને ખબરો સાથે કહીશું.